ના આચાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ. દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં તપાસ તેજ છે. પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય ગોવિંદ નટ સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સોલોજી, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચર્ચિટમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટથી સમાચાર, ગણેશ જાડેજાને મળ્યા જામીન. હાઈકોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી જૂનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના ગુનામાં જામીન મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી જેલમાં છે ગણેશ જાડેજા. ગણેશ જાડેજાના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી. ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બન્યા હોવાની જાણકારી હાઈકોર્ટે આપ્યા જામીન. જૂનાગઢ જેલમાં બંધ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી તો ચેરમેન તરીકે અશોક પીપળિયાને ફરી વખત રિપીટ કરાયા. મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરાઈ. જેલમાં બંધ રહેલા ગણેશ જાડેજાનો સહકારી ક્ષેત્રમાં વિધિવત રીતે પ્રવેશ થયો. નાગરિક બેંક ખાતે ચૂંટાયેલા નવી બોડીની બેઠક યોજાઈ. ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી કરવામાં આવી. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ગોંડલ નાગરિક સહકારી બેંક 500 કરોડનો વહીવટ ધરાવે છે. બેંક ગોંડલ અને આજુબાજુના તાલુકાની ખેડૂતોની માટેની સૌથી મોટી બેંક બનીને ઉભરી છે. ફૂલ બજારોમાં તેજીની રમઝટ. નવરાત્રીનો પ્રારંભ થતાની સાથે નવરાત્રીને સંલગ્ન બજારોમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. માતાજીની ભક્તિ અને આરાધના માટે ફૂલોની બજારમાં પણ તેજીની રમઝટ જામી છે. નવરાત્રી શરૂ થતા જ ફૂલ બજારમાં ફૂલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. રાજકોટના ફૂલ માર્કેટમાં ફૂલના ભાવ ફૂલ્યા ફાલ્યા છે. નવરાત્રીને લઈ ફૂલોની માંગ વધતા ફૂલોના ભાવમાં વધારો થયો છે. કેટલાક ફૂલોના ભાવમાં 2 ગણો વધારો તો કેટલાક ફૂલોના ભાવમાં 3 ગણો જેટલો વધારો ઝીકાયો છે. ગુલાબ, ગલગોટા, ડચ ગુલાબ, મોગરાના ભાવ આસમાને પહોંચ્યા છે. પીળા ફૂલ 120, સફેદ ફૂલ 300 રૂપિયા કિલો, કેસરી ફૂલ 100 રૂપિયા કિલો, ડિવાઇન ગુલાબ 300 રૂપિયા કિલો, દેશી ગુલાબ 200 રૂપિયા કિલો, પારસ 1000 રૂપિયા કિલો, વિષ્ણુ કમલ 20 રૂપિયાનું નંગ, લીલી 800 રૂપિયા અને 1000 રૂપિયા નંગ મળી રહ્યા છે. વેપારીઓના કહેવા મુજબ ભારે વરસાદને કારણે ફૂલનો પાક ધોવાણમાં ગયો છે, જેથી હાલ ફૂલોના ભાવમાં 300-400 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ચોર સમજી 2 લોકોની ધોલાઈ કરી કાઢવામાં આવી. ભિક્ષુકોનો વેશ ધારણ કરી ચોરી કરવી એ 2 શખ્સોને ભારે પડી ગઈ. લોકોએ રંગે હાથે પકડી લેતા બરાબરનો મેથી પાક ચખાડ્યો. બનાસકાંઠાના વાવ પંથકમાં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવેલા 2 લોકોને ચોરીની આશંકાએ સ્થાનિકોએ માર માર્યો. કુલ 4માંથી 2 લોકો ભાગી ગયા, જ્યારે પકડવામાં આવેલા 2 લોકોને ગ્રામજનોએ પકડ્યા. બાદમાં રોષે ભરેલા લોકોએ ગુસ્સો કાઢ્યો. ટોળાએ ઢીકાપાટુનો માર મારી અધમુવા કરી નાખ્યા. આ ડોળકી ગામડાઓમાં નાની મોટી ચોરી કરતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સાથે જ પોલીસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે, જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં મેટ્રોની ધીમી કામગીરીથી 19 મહિનાથી વેપારીઓના ધંધા બંધ. મેટ્રો વિભાગે વિશ્વાસઘાત કર્યાનો બેનરો સાથે વિરોધ પ્રદર્શન. સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વેપારીઓમાં રોજગારી ઉપર ખૂબ જ મોટી અસર થઈ રહી છે. વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો. મેટ્રોના કોન્ટ્રાક્ટરોએ દુકાનદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા. તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે. મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી છે જે રસ્તાની તે પૂર્ણ થઈ જશે. આ વાતને 19 મહિના થઈ ગયા છે, છતાં પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા વેપારીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી. એટલું જ નહીં, જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધા વેપારીઓએ વિશ્વાસઘાતના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી. સુરતમાં માલધારીઓએ આપ્યું આવેદન. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવી છે, જે બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરતના માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારીઓ મોરચો લઈને આવ્યા હતા. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કતલખાના બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. વડોદરાની ગ્રીન પ્લાય કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ દેખાડ્યું પાણી, લોકોએ કર્યો વિરોધ.
વડોદરા તંત્રની મીઠી નજર હેઠળ ગ્રીન પ્લાન કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ પાણી દેખાડ્યું છે. કંપનીની મનમાની સામે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો. વડોદરાના સાવલી હાલોલ રોડ પર ગ્રીન પ્લાય કંપનીનો ગ્રામજનોએ જોરશોરથી વિરોધ કર્યો. આ કંપની દૂષિત પાણી જાહેર રસ્તાઓ અને સ્થાનિક નદીમાં ઠાલવી રહી છે. તે ઉપરાંત કંપનીનું દૂષિત પાણી ગામની સીમમાં પણ ઠાલવવામાં આવે છે, જેથી આ અંગે કંપનીનો વિરોધ કરતા ગામ લોકો જીપીસીબીના દરવાજે પહોંચ્યા. ગામ લોકોનો આરોપ છે કે આ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે, જેને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. સાથે જ કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામમાં અનેક પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરાય છે અને ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદે દબાણ કરવાનો આરોપ છે, જેથી ગામના લોકો કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ગામ લોકોએ જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી છે. જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ગાંધીનગરમાં આદિવાસી ભીલ સમાજનો વિરોધ યથાવત. વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના. રાજ્યભરના આદિવાસી ભીલ સમાજના લોકોએ ગાંધીનગર ગજવ્યું હતું. ગાંધીનગર સેક્ટર 10માં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ પ્રશ્નોને લઈને આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર આપ્યું. જાતિના દાખલા તેમજ અન્ય મુદ્દાઓને લઈ રજૂઆત કરી. આદિવાસી સમાજના લોકોને આદિજાતિ વિકાસ કમિશનરે 3 માસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપી. માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણામાં કોરી ધારકોનું આંદોલન રહેશે ચાલુ. સરકાર દ્વારા કોરી ધારકોની માંગ પૂર્ણ ન કરવામાં આવતા મહેસાણા જિલ્લા સહિતના કોરી ધારકો દ્વારા તમામ કોરી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ છે. જેને લઈ મહેસાણા કોરી એસોસિએશનની બેઠક મળી, જેમાં જ્યાં સુધી તેમની સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી કોરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરી ધારકો દ્વારા બંધનું એલાન કરવામાં આવતા આગામી દિવસોમાં બાંધકામના લગતા કામોમાં અસર જોવા મળશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન જે રોડ રસ્તા બિસ્માર બન્યા હતા તેને સમારકામ માટે કપચીની જરૂરિયાત હોય તે માટે જો કોરી બંધ રહેશે તો તેના પર મોટી અસર જોવા મળશે અને સરકારની તિજોરી પણ મોટી ઇફેક્ટ જોવા મળશે. કોરી ધારકોની ટોટલ 7 માંગો છે અને 7 માંગો જ્યાં સુધી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન બનશે. કચ્છમાં પણ કોરી ધારકોની હડતાલથી અનેક પ્રોજેક્ટ અટકાઈ ગયા છે. કચ્છમાં લીઝ ETR બંધ થતા અનેક પ્રોજેક્ટ અટકાઈ ગયા છે. શ્રમજીવીઓના રોજગાર પર સંકટ સર્જાયું છે. રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા ETR બંધ થવાના કારણે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને આવતીકાલે માંડવી આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રીને EC સહિતના વિવિધ મુદ્દે સમય ફાળવવા માટે તંત્ર સમક્ષ એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે. રાજ્યમાં ચાલી રહેલા રોડ મેટ્રો પ્રોજેક્ટ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે રાજ્યની સાથે સરહદી કચ્છમાં બ્લેક ટ્રેપના ETR બંધ થવાની સાથે ઉદ્યોગકારો અને ખાસ કરીને સરકારી તિજોરીને મોટો ફટકો પડ્યો છે. તો સાથે જ સંલગ્ન વ્યવસાયોને મોટી અસર અને અનેક શ્રમજીવીઓના રોજગાર પર સંકટ સર્જાયું છે. ઉપરાંત રો મટીરીયલની વધુ અછત થતા અનેકવિધ મોટા સરકારી અને ખાસ કરીને ખાનગી પ્રોજેક્ટ પણ ખૂંચમાં મુકાયા છે, જેના કારણે બાંધકામ માટેના રો મટીરીયલના ભાવમાં પણ તોતિંગ વધારો થતા મધ્યમ વર્ગીય પરિવારો માટે જાણે ઘરના ઘરનું સ્વપ્ન પણ માત્ર સ્વપ્ન બની રહ્યું છે. સાવડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. સાબરકાંઠાની સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. નિયામક મંડળની ચૂંટણીના લાંબા સમય બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ડેરીના બોર્ડરૂમમાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી ત્યારે સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. સાબરડેરીના ચેરમેન પદે શ્યામળભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની વરણી કરાઈ છે. શ્યામળ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રેરિત 15 બેઠકો થઈ બિનહરીફ. શ્યામળ પટેલ માટે GMMFC અમૂલનું ચેરમેન પદ યથાવત છે. આ ચૂંટણી પર સાબરકાંઠા અને અરવલ્લીના લાખો પશુપાલકોની નજર હતી. રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિત દવેનું પણ રાજીનામું. રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. રાજકોટના TRP ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી ઉઠી અને 27 નિર્દોષો જીવતા ભૂંજાયેગા, જેમાં ફાયર NOC નહીં લેવાને લઈને ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મુકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા, તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા. બાદમાં અમદાવાદના ક્લાસ 1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફરી ફાયર NOC કામગીરી લાંબા સમયથી ઠપ હતી, જેને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્લાસ 3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો. જો કે હવે અમિત દવે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પીરિયડ પર છે. અમિત દવેએ વર્કલોડ વધારે છે અને માણસો પણ ઓછા છે, જેના કારણે ભારણ વધારે છે તેવું કહ્યું. અત્યાર સુધીમાં 15 અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. બીજી તરફ રાજકોટમાં ઇમ્પેક્ટ ફીનો લાભ લેનાર ફાઇબર ડોમવાળી 140 શાળાઓને ફાયર NOC નહીં મળે.
ના પ્રથમ દિવસે માતાજીને 151 ગજની ધજા ચડાવાય. ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરે 151 ગજની ધજા ચડાવાય છે. ઊંઝા એપીએમસી દ્વારા દર વર્ષે 151 ગજની ધજા ચડાવાય છે. ઊંઝા એપીએમસીના વેપારીઓ પૂર્વ ચેરમેન ધજા યાત્રામાં જોડાયા હતા. એપીએમસીની ધજા યાત્રા સ્વરૂપે ઊંઝા ઉમિયા માતાજી મંદિરે લઈ જવાય. હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ગામે ગામથી લેઉવા પટેલ સમાજના લોકો નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા. આ પદયાત્રા સવારે 7 વાગ્યામાં ખોડલના જય જયકાર સાથે પ્રારંભ થઈ ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતા રમતા શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા. મંદિરે પહોંચીને માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો. નવરાત્રી દરમિયાન મંદિરમાં ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા માં ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રીમાં 9 દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે. ભક્તો માને માથું ટેકવવા માટે મંદિરોએ પહોંચ્યા હતા. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પહેલી સવારથી જ ભક્તોનો મહાસાગર કૂંકવાયો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા. અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી. જય માતાજીના નાદથી વહેલી સવારથી જ પરિસર ગુંજી ઉઠ્યું. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. દ્વાર ખુલતા જ માતાજીના દર્શન માટે ભક્તોએ દોડ લગાવી. ભક્તોથી ભરચક મંદિરના દ્રશ્યો છે પાવાગઢના. પહેલા નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. લાખો ભક્તો પ્રથમ નોરતે માના દર્શન માટે આવ્યા. મંદિર પરિસર, પગથિયા પર અને નીચે ગ્રાઉન્ડ પર જગ્યા ખૂટી પડી. જ્યાં નજર કરો ત્યાં ને ત્યાં માત્ર ને માત્ર લોકો જ દેખાતા હતા. મહાકાળીના નાદ સાથે પાવાગઢના ડુંગરો ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ ખાતે દર્શન માટે રાત્રે જ આવી જતા કતારોમાં ખડકાઈ ગયા. રાજસ્થાનના ડુંગરપુરથી પગપાળા માતાજીના દર્શન આવી રહેલા માઈ ભક્તો સાથે એક શ્વાન પણ આવી સાથે જોવા મળ્યો હતો. અંદાજિત 180 કિલોમીટર સુધી શ્વાન ચાલીને માઈ ભક્તો સાથે પાવાગઢ ખાતે આપ મેળે જ આવતા સૌને અચરજ લાગી ગયું હતું. તો આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. શ્રીફળ, પુષ્પ માલિકા તો કોઈએ ચુંદડી સહિતના 16 શૃંગાર માતાજીને અર્પણ કર્યા. કચ્છમાં આશાપુરાના ધામમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી. અધ્યક્ષ યોગેન્દ્રસિંહ વિધિ કરવામાં આવી હતી. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શને પહોંચ્યા હતા. તો આ તરફ સુરતમાં 55 વર્ષથી વધુ જૂના અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. દૂર દૂરથી પદયાત્રીઓ ખોડલધામ પણ પહોંચ્યા હતા. નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. માં જગત જનની જગદંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે. પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની પૂજા થશે. ત્યારે પ્રથમ નોરતે રાજ્યમાં માતાજીના અલગ અલગ મંદિરોમાં તમને ઘરે બેઠા જ દર્શન કરાવી રહ્યા છીએ. અંબાજીમાં આદ્ય શક્તિમાં અંબાને વિશેષ શણગાર કરાયો છે. નવરાત્રીમાં અંબાના દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારે સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. પાવાગઢમાં માં મહાકાળીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. કચ્છથી માં આશાપુરા, ઊંઝાના ઉમિયાધામથી માં ઉમિયા, રાજકોટથી માં આશાપુરા અને નર્મદાથી હરસિદ્ધિ માતાના આજના દર્શન સામે આવ્યા છે. સવારથી જ ભક્તો અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે ઉમટ્યા છે. માઈ ભક્તો માતાજીના દર્શન બાદ પોતાના ઘરે ઘટ સ્થાપન કરી રહ્યા છે. અલગ અલગ યાત્રાધામોમાંના જયકારાથી ગુંજી રહ્યા છે. માં આદ્ય શક્તિના ઉપાસનાના પર્વમાં રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાંથી માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.